હાય વિદ્યાર્થી મિત્ર જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઉમરવતી આપનું સ્વાગત છે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ મિત્રો પહેલાં હું તમને થોડી માહિતી આપું છું કે જો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા વિનંતી અને બીજું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કે જે ટ્યુશન રખાવી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને આ ચેનલનું સજેશન આપો એમને આ લિંક શેર કરો એમને લાઈક કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો જેથી એ પણ અભ્યાસ કરી શકે આ સેવાનું કાર્યનો લાભ તમને પણ મળી શકે જોઈએ આપણે ઉદાહરણ બે દર્શાવો કે દરેક યુગમાં ધનપૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ કોઈ પૂર્ણાંક ક્યુ માટે તો ક્યુ સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક ક્યુ માટે ટૂંક્યુ પ્લસ વન મિત્ર આ શું કીધું છે પૂર્ણાંક ક્યુ માટે યુગ્મ માટે ટૂંક્યુ હોય અને અયુગ્મ માટે ટૂંક્યુ પ્લસ વન હોય તો પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે યુગ્મ કોને કહેવાય તો યુગ્મ એટલે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે ચાલુ થાય ઝીરો બે ચાર અપ ટુ અનઅત અયુગ્મ એટલે એકી સંખ્યા જે ચાલુ થશે વન પછી થ્રી ફાઈવ સેવન અપ ટુ અનંત આ રીતે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ કહેવાય આ તમને ખ્યાલ હોવો જોઈએ તો સમજીએ ઘણા શિક્ષકો આને ચલાવતા નથી પણ પૂછી શકે બોર્ડમાં પૂછાતો નથી પણ એ લોકો એવું કહે છે પૂછાતો નથી પણ કહી શકાય બરાબર તો આપણી પાસે અહીંયા તમે જોઈ શકો છો ટૂક્યુ છે પહેલાં તો તો હું ટૂક્યુ અને ટૂક્યુ પ્લસ વન આ છે એ યુગ્મ છે એવું કીધું છે અને આ છે એ અયુગ્મ છે આવું આપણે કહેવાનું છે એમને સાબિત કરીને બતાવવાનું છે તો આ ટૂક્યુ છે એને આપણે સરખાવીશું એ બરાબર બી ક્યુ પ્લસ આર સાથે સરખાવું તો અહીંયા પણ સરખાવી શકાય એ બરાબર બી ક્યુ પ્લસ આર સાથે સરખાવું બંનેમાં બી સરખા કોમન છે જોઈ શકો છો માટે અહીંયા કહી શકાય કે બી બરાબર ટુ છે હા પહેલામાં આર બરાબર ઝીરો થશે કારણ કે અહીંયા કોઈ સંખ્યા પ્લસ કરીને કશું આપેલું નથી એટલે અહીંયા ઝીરો કહેવાય અને અહીંયા બી બરાબર બે થશે અને અહીંયા આર બરાબર વન થશે મિત્ર આ બે તમે પહેલાં સરખાવ્યું તો તમને જલ્દી ખ્યાલ આવી જશે આ રકમમાં ચલો તો લખવાનું આ પણ લખી શકો છો તમે દાખલામાં ધારો કે એ આપણને અહીંયા કોઈ એક સંખ્યા મેં ધારી લીધી એ એ કોઈ ધન પૂર્ણાંક છે ધારો કે મેં એ સંખ્યા ધારીએ એ ધન પૂર્ણાંક છે અને બી બંને માટે સરખો છે બી બરાબર બે તો યુક્લિડની ભાગવિધિ યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર હું કહી શકું કે ક્યુ એ ઝીરો કરતાં મોટો હશે અથવા ઇક્વલ ટુમાં હશે માટે ટુ ક્યુ પ્લસ આર લખી શકાય કારણ કે મેં શું કર્યું અહીંયા ટુની કિંમત બીની જગ્યાએ ટુ મૂકી અને ટુ ક્યુ પ્લસ આર મૂક્યા અને આર બરાબર ઝીરો અથવા આર બરાબર વન અહીંયા ઉપર મેં તમને સમજાવી દીધું આર બરાબર ઝીરો અને આર બરાબર વન ને કારણે આવું કેમ તો કે ભાઈ કારણ કે કે આરનું મૂલ્ય લેસ દેન ઇક્વલ ટુ ટુ ટુથી નાનું હોય એનાથી વધારે હોઈ શકે નહીં તો જ આવું શક્ય બને માટે હવે આપણે પહેલું લઈએ આર બરાબર ઝીરો માટે તમે શું કહી શકો મેં હમણાં તમને સમજાવ્યું કે અહીંયા ઝીરો મૂકી દો આ ટુ અહીંયા મૂકી દો તો શું થાય એ બરાબર ટુ ક્યુ થશે અને આર બરાબર વન માટે શું થશે તો કિંમત મૂકીશો અહીંયા આર બરાબર વન આ ટૂંક્યુ તો અહીંયા આવશે જ કિંમત આ કિંમત અહીંયા મૂકવાની છે બીજું કશું નથી તો એ બરાબર શું થશે તો કે ભાઈ ટૂક્યુ પ્લસ વન થાય છે માટે આપણે કહી શકીએ કે જો એ બરાબર ટોક્યું તો એ આ એ છે એ બે વડે વિભાજ્ય હશે બે વડે વિભાજ્ય અહીંયા કહેવાય ને ભાગફળ કહેવાય ને જે એ બે વડે વિભાજ્ય હશે અથવા ભાજપ પણ કહી શકાય તો બે વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ ત્યારે ને આપણે યુગ્મ પૂર્ણાંક કહીશું બે વડે વિભાજ્ય હોય શેષ ઝીરો આવે તો શેષ ઝીરો આવે જ છે અહીંયા તો એને યુગ્મ કહીશું ભાઈ ઓકે આગળ વધીશું આગળ વધીએ જો એ બરાબર ટુક્યુ પ્લસ વન તો એ એ ટુ વડે વિભાજ્ય હશે નહીં કારણ કે અહીંયા શેષ વન વધે છે વિભાજ્ય નથી એવું કહી શકાય માટે ટુક્યુ પ્લસ વન અયુગ્મ અયુગ્મ પૂર્ણાંક કહે છે માટે સાબિત થઈ ગયું મિત્ર આપણે જે સાબિત કરવાનું હતું તે શું સાબિત કરવાનું કીધું તું રકમ લખી નાખવાની અહીંયા લાસ્ટમાં એમાં રકમ લખી નાખવાની છે શું સાબિત કરવાનું દરેક યુગમાં ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે ટૂંક્યુ સ્વરૂપમાં હોય અને દરેક અયુગમાં ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક ક્યુ માટે ટૂંક્યુ પ્લસ સ્વરૂપમાં હોય એટલે યુગમાં માટે તો એ સાબિત થઈ ગયું છેલ્લે વિધાન લખી નાખવાનું આથી સાબિત થાય છે કે અહીં લખી નાખવાનું ઉદાહરણ ત્રણ ઉપર જઈશું મિત્રો આ રકમની અંદરથી જ આપણને ખબર પડી જાય મોટા ભાગે તો દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક અયુગ્મ એટલે સમજાયું મેં તમને બે એકી સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે ફોર ક્યુ પ્લસ વન ફોર ક્યુ પ્લસ થ્રી સ્વરૂપમાં હોય આપણે અહીંયા પણ ધારી લેવાનું છે કે ધારો કે ગઈ વખતે સમજાવ્યું એ પ્રમાણે કે અયુગ્મ ધન પૂર્ણાંક એ છે ધારો કે મેં અયુગ્મ ધન પૂર્ણાંક એ ધારી લીધો એ છે તો આપણે ઉપરના સૂત્ર પ્રમાણે જઈએ તો પૂર્ણાંક એ અને તમે અહીંયા સરખાવશો તો શું થશે આને સરખાવો બંનેને કોની સાથે તો કે ભાઈ એ બરાબર એ બરાબર બી ક્યુ પ્લસ આર સાથે સરખાવ તો બંનેમાં આજે બી છે જોઈ શકો છો ચાર મળે છે કેટલો મળે છે ચાર માટે હું કહી શકું અને બી બરાબર ચાર માટે કયો નિયમ તમને બધાને ખબર છે યુક્લિટ ની ભાગ પ્રવિધિ અનુસાર યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ ઉપયોગ કરતા શું મળે આપણને તો મેક્સિમમ મૂલ્ય કેટલું મળે છે કે તો ભાઈ ચાર તો ઝીરો લેસ દેન ઇક્વલ ટુ આર લેસ દેન ચાર ચાર કરતાં મોટો હોઈ શકે નહીં એટલે કે આર શેષ સંભવિત મૂલ્ય સંભવિત મૂલ્યો સંભવિત મૂલ્ય ઝીરોથી સ્ટાર્ટ થશે ઝીરો વન ટુ અને થ્રી કારણ કે ત્રણ કરતા ઓછા અહીંયા કહેવામાં આવ્યું છે જેમ આગળના દાખલામાં અહીંયા આપણને ટૂંક્યુ આપ્યા હતા તો મેં અહીંયા લખ્યું હતું વિચારો મિત્ર કે ઝીરો લેસ દેન ઇક્વલ ટુ આર લેસ ધેન ટુ આ બી છે એના કરતાં નાનો જ હોય આ તો એ પ્રમાણે અહીંયા મેં તમને ચાર સમજાવ્યું ઓકે તો આગળ વધીએ આની અંદર એને અથવા ક્યુને આપણે કહી શકીએ કે ક્યુને ભાગફળ લેતા જો ક્યુને આપણે ભાગફળ લઈએ છીએ તો આ મૂલ્યે બધા મૂકી દઈએ તો શું મળે કયા સૂત્રમાં મૂકવાના છે તો એ બરાબર બી ક્યુ પ્લસ આર બીની જગ્યાએ પહેલાં શું મૂકશો તમારી પાસે છે ચાર પછી અહીંયા મૂકશો તમે ક્યુ એમ નમ આરની જગ્યાએ ઝીરો એટલે ઝીરો લખવાની જરૂર નથી એવી જ રીતે ફોર ક્યુ સેસ શું મૂકવાની છે તો કે ભાઈ વન આવી જ રીતે ફોર ક્યુ પ્લસ ટુ આવી જ રીતે ફોર ક્યુ પ્લસ થ્રી મૂલ્ય મળે છે પરંતુ પરંતુ આપણને એ શું કહેવામાં આવ્યો છે અયુગ્મ એ અયુગ્મ હોવાથી આની શેષ ઝીરો આવે છે ઝીરો આવે એટલે યુગ્મ કહેવાય આની શેષ બેકી સંખ્યા આવે છે એટલે એ પણ યુગ્મ કહેવાય તો તમે શું કહી શકો છો હોવાથી શું જવાબ આપી શકાય હોવાથી એ એ શું આવશે તો કે ભાઈ ફોર ક્યુ અથવા ફોર ક્યુ પ્લસ ફોર ક્યુ પ્લસ ફોર ક્યુ પ્લસ ટુ શક્ય નથી ન હોઈ શકે કારણ કે એ વિભાજ્ય થાય છે ને કહી શકાય કારણ કે કારણ કે બંને બે વડે વિભાજ્ય છે હવે આપણે જોઈ લઈએ બાકી રહ્યા તે માટે કોઈ એ અયુગ્મ હોવાથી કયા કયા આપણી પાસે વધ્યા તો કે ભાઈ ફોર ક્યુ પ્લસ વન અથવા ફોર ક્યુ પ્લસ થ્રી સ્વરૂપ અજ હોય માટે આપણે સાબિત કરવાનું હતું આ યુ જોઈ છે ફોર ક્યુ પ્લસ વન ફોર ક્યુ પ્લસ થ્રી અયુગમાં છે એ મેં કાઢી નાખ્યા કયા છે અયુગમાં તો કે ભાઈ ફોર ક્યુ અને ફોર ક્યુ પ્લસ વન યુગ્મ છે અયુગમાં કયા વધ્યા તો કે ભાઈ બાકીના જે લિસ્ટ આપણું હતું એમાં કયા વધ્યા તો કે ભાઈ ફોર ક્યુ પ્લસ વન અથવા ફોર ક્યુ ત્રીજા દાખલા તરફ ત્રીજો પત્યો ચોથા દાખલા તરફ આગળ વધીએ સ્વાધ્યાયના ઉદાહરણ સોરી ઉદાહરણ બીજું ત્રીજું અને આ ચોથું આયા જોઈએ શું કહે છે રકમ રકમ એવી કહે છે આપણે વાંચીએ રકમ કે કોઈ એક મીઠાઈવાળો છે તેની પાસે ચારસો ને વીસ નંગ કાજુ બરફી છે એકસો ત્રીસ નંગ બદામ બરફી છે એટલે બે પ્રકારની એની પાસે બરફી અવેલેબલ છે તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફ બરફીની સંખ્યા સમાન હોય દરેક થપ્પી કરો જે આ રીતે થપ્પી બનાવવામાં આવે એમાં બરફીની સંખ્યા સમાન હોવી જોઈએ તે તાસ્ક એટલે જે ભરવાનું પાત્ર છે ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ તો આપણે ધારી લઈએ પહેલાં તો જે પ્રમાણે આપણે આગળ વધીએ એ પ્રમાણે દરેક થપ્પી દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન છે આવું કહેવામાં આવ્યું છે સમાન છે સમાન હોય એવું કીધું છે શોધવાનું શું કીધું દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી હોવી જોઈએ કઈ પ્રકારની હોવી જોઈએ નહીં પણ બરફી કેટલી હોવી જોઈએ તો અહીં આપણી પાસે બે મૂલ્ય આપ્યા છે કયા કયા છે ભાઈ તો કે ભાઈ ચારસો વીસ અને એકસો ને ત્રીસ રકમમાં જોઈ શકો છો ચારસો વીસ અને એકસો ત્રીસ નો ગુસ્સા અને આપણને ઓછામાં ઓછી કીધું એટલે એને લઘુત્તમ કહેવાય જ્યારે લઘુત્તમ શબ્દ આવે ત્યારે ગુસ્સા આવે આ યાદ રાખવું ગુસા કારણ કે આગળના ચેપ્ટરમાં લસા પણ આવશે આગળના સ્વાધ્યાયમાં શોધવા પડે શોધવા પડે બીજું એમ કહી શકીએ કે આ ગુસ્સા આપણા માટે શું બનશે તો આ ગુસ્સા એ દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા અને થપ્પીઓની સંખ્યા પણ લઘુત્તમ થાય બરફીની સંખ્યા મહત્તમ થપ્પીમાં બરફીની સંખ્યા ઓછી થાય કઈ રીતે તો માટે હું કહી શકું હમણાં આગળ શીખવાડ્યું છે એ જ પ્રમાણે ચારસો વીસ બરાબર એકસો ત્રીસ ગુણાકારમાં ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા કયું સ્વરૂપ તો એ બરાબર બી ક્યુ પ્લસ આર યુક્લિડની ભાગ વિધિ પ્રવિધિ ચાલો આને ડિવાઇડ કરીશું ચારસો વીસ અને એકસો ત્રીસ વડે ડિવાઈડ કરશો એટલે ત્રણ વડે ભાગ ચાલશે એટલે ત્રણસો નેવ થશે ત્રણસો નેવ ને ડિવાઈડ કરો એટલે ત્રીસ આવશે તો અહીંયા કેટલા મૂકવાના થશે ત્રણ અને અહીંયા કેટલા મૂકવાના થશે ત્રીસ ચાલો ભાઈ એકસો ત્રીસ ભાજ્ય થઈ ગયું ત્રીસ ભાજપ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા ફરીવાર આપણે એકસો ત્રીસને ત્રીસ વડે ડિવાઈડ કરીશું તો કેટલા વડે ચાલશે તો ચાર વડે કારણ કે એકસો વીસ થાય ને દસ વડે એટલે અહીંયા આવશે ચાર અહીંયા આવશે દસ આગળ વધીશું ત્રીસ સામે થશે દસ ગુણાકારમાં ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા ત્રીસ ડિવાઈડ દસ દસ તરીને ત્રીસ થઈ જાય એટલે જીરો આવી ગયા અહીંયા અહીંયા આવશે ત્રણ તો જીરોની ઉપર જે આયા દસ એ આપણા માટે ગુસા થઈ ગયો માટે હું કહી શકું છું ચારસો વીસ અ ચારસો વીસ અને એકસો ત્રીસ નો ગુસા દસ થાય માટે આપણને માંગ્યું છે શું એ જવાબ આપણને મળી ચૂક્યો છે શું માંગ્યું છે માટે દરેક દરેક થપ્પીમાં દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા દસ છે કોઈ પણ પ્રકારની એક થપ્પીની અંદર દરેક થપ્પીમાં કેટલી છે બરફીની સંખ્યા દસ હવે આગળ સ્વાધ્યાયમાં પણ આવા દાખલા આપ્યા છે સ્વાધ્યાય એક પોઈન્ટ માં પણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું